આજે આપણે જોઈશું પૂર્ણાંકોના ભાગાકાર સંબંધિત ગેરસમજો। ગેરસમજ એક, શિક્ષકે બાળકોને 1800 ભાગ્યા ઋણ 60 નું ભાગફળ જાણવાનું કહ્યું। રાકેશે તે સૌથી પહેલા શોધ્યું, તેનો જવાબ હતો 30। થોડા સમય પછી અમરે જવાબ આપ્યો ઋણ 30। તો જણાવો કોણ સાચું છે। બે અસમાન ચિહ્નો વાળા પૂર્ણાંકોનું ભાગફળ ઋણ હોય છે, એટલે કે 1800 ભાગ્યા ઋણ 60 નું ભાગફળ છે ઋણ 30, એટલે કે અમરે સાચો જવાબ આપ્યો છે। કેટલાક બાળકો એવું સમજે છે કે બે અસમાન ચિહ્નો વાળા પૂર્ણાંકોના ભાગાકારમાં ભાગફળને મોટી સંખ્યાનું ચિહ્ન લગાવવામાં આવે છે। 1800 ભાગ્યા ઋણ 60 નું ભાગફળ ધન પૂર્ણાંક 30 જણાવે છે। આ એક ખોટી સમજ છે, એટલે કે રાકેશે ખોટો જવાબ આપ્યો છે। કેટલાક બાળકો ભાગાકાર કરતી વખતે ભાજકના ઋણને અવગણે છે અને પરિણામ ધન પૂર્ણાંક જણાવે છે। આ બંને ગેરસમજથી 1800 ભાગ્યા ઋણ 60 નો જવાબ ધન પૂર્ણાંક 30 આપવામાં આવે છે, જો કે તે ખોટો જવાબ છે, એટલે કે રાકેશે ખોટો જવાબ આપ્યો છે। ગેરસમજ બે, માની લો કે નફાને ધન પૂર્ણાંક અને નુકસાનને ઋણ પૂર્ણાંકથી નિરૂપણ કરવામાં આવે છે, તેના આધારે આ પ્રશ્નનો જવાબ મેળવો। રાજેશની પાસે 60 ડઝન કેળા છે, તેમાંથી 40 ડઝન કેળા વેચવાથી તેમને 240 રૂપિયાનો નફો થાય છે અને વધેલા 20 ડઝન કેળા વેચવાથી 300 રૂપિયાનો નુકસાન થાય છે, તો 1 ડઝન પર તેમણે કેટલી કમાણી કરી હશે। રાજેશને 40 ડઝન કેળા વેચવાથી 240 રૂપિયાનો નફો થાય છે, જેને આપણે ધન 240થી દર્શાવીએ છીએ। તે જ રીતે 20 ડઝન કેળા વેચવાથી તેમને 300 રૂપિયાનો નુકસાન થાય છે, જેને આપણે ઋણ 300થી દર્શાવીએ છીએ। આવી રીતે 60 ડઝન કેળા વેચવાથી તેમની કુલ કમાણી થશે 240 ધન ઋણ 300, એટલે કે ઋણ 60। અહીં ઋણ 60 ના ઋણ ચિહ્નથી જાણવા મળે છે કે રાજેશને 60 રૂપિયાનું નુકસાન થાય છે, તો 1 ડઝન પર તેમની કમાણી થશે કુલ કમાણી ભાગ્યા કુલ ડઝન કેળા, એટલે કે ઋણ 60 ભાગ્યા 60 બરાબર ઋણ 1, જો કે 1 ડઝન 1 રૂપિયાનું નુકસાન દર્શાવે છે। આ રીતે રાજેશને 1 ડઝન પર 1 રૂપિયાનું નુકસાન થયું છે, એટલે સાચો જવાબ છે વિકલ્પ 1। ભાગાકાર કરતી વખતે કેટલાક બાળકો ઋણ ચિહ્નને અવગણે છે, તેનાથી તેમને ખોટો જવાબ મળે છે 1। આ રીતે કેટલાક બાળકો પ્રશ્નમાં શું પૂછ્યું છે તે અવગણે છે, જેમ કે આ પ્રશ્નમાં 1 ડઝન પર રાજેશને કેટલી કમાણી થાય છે તે પૂછવામાં આવ્યું છે, પરંતુ પ્રશ્નનો જવાબ મેળવતી વખતે બાળકો ફક્ત કુલ કમાણી જ શોધે છે, એટલે કે 240 ધન ઋણ 300 બરાબર ઋણ 60। 1 ડઝનની કમાણી જાણવા માટે તેઓ કુલ કમાણીને કુલ ડઝન કેળાથી ભાગાકાર કરવાનું ભૂલી જાય છે અને જવાબ આપે છે ઋણ 60। આ પણ ખોટો જવાબ છે। સાચો જવાબ શોધવા માટે કુલ કમાણીને કુલ ડઝન કેળાથી ભાગાકાર કરવો જરૂરી છે, તેનાથી સાચો જવાબ મળે છે ઋણ 1। હવે અહીંયા જુઓ, પૂર્ણાંકોના ભાગાકારના નિયમ અહીંયા વ્યાપક સ્વરૂપમાં આપવામાં આવ્યા છે। વિડીયો રોકીને તમે તેને ફરીથી વાંચી શકો। આ બધા માટે આપણે કહીએ છીએ બી બરાબર 0 નથી। શું તમે જણાવી શકો કે આવું કેમ? વિચારો ચાલો અમે જણાવીએ છીએ। આવું એટલા માટે કેમ કે બી બરાબર 0 હશે તો ભાગાકારનું પરિણામ નથી મેળવી શકાતું, કેમ કે કોઈ પણ સંખ્યાનો 0થી ભાગાકાર વ્યાખ્યાયિત નથી, જેમ કે 4/0 બરાબર શું થશે તે જણાવી નથી શકાતું, એટલે આપણે પરિણામમાં કયું ચિહ્ન મુકાશે તે નિશ્ચિત નથી કરી શકાતું। આ રીતે જો આપણે ઋણ 4/0નું પરિણામ પણ મેળવવું હશે તો તેનું પરિણામ નથી મેળવી શકાતું, એટલે બી બરાબર 0 નથી। આ આપેલા નિયમ ઉપર એક શરત છે, કોઈ પણ નિયમ દર્શાવતી વખતે આપણે તેના પર લગાવેલ શરતને દર્શાવવી જરૂરી છે। આ રીતે આજે આપણે જોયું પૂર્ણાંકોના ભાગાકાર સંબંધિત ગેરસમજો।